नमस्ते विद्यार्थी मित्रों, द्विघात समीकरण में अपने पूर्ण वर्गनी रीते उकेल मेळवो। पूर्ण वर्गनी रीते उकेल मेळववामां आपणे तीन चार दाखला गणना, एमां छेलो दाखलो हतो के जेना उकेल वास्तविक बीज नहोता मळता। एवं क्यारे बने के जे आखाईना वर्गवाळुं पद होय एनी किंमत एटले के एना बराबर माइनसमां कोई किंमत आवे ત્યારે આપણે કહી શકીએ કે એક્સની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે કૌંસ આખાઈનો વર્ગ એ ઋણ ન હોઈ શકે, એવું આપણે લખ્યું હતું। માટે આપેલ સમીકરણના બીજ વાસ્તવિક બીજ ધરાવતા નથી, એટલે કે આપેલ સમીકરણને વાસ્તવિક બીજ નથી। હોય તો આપણે આગળ દાખલો થાય, પણ વાસ્તવિક બીજ જ ન મળે તો પછી અહીંથી દાખલો પૂરો ને આપણે કહી દેવાનું કે એક્સની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે આખાઈનો વર્ગ ઋણ ન હોઈ શકે, માટે આપેલ સમીકરણને વાસ્તવિક બીજ નથી। જે આપેલ દ્વિઘાત સમીકરણના બીજ શક્ય હોય તો પૂર્ણ વર્ગની રીતે મેળવો। દ્વિઘાત સમીકરણના બીજ શક્ય હોય તો પૂર્ણ વર્ગની રીતે મેળવો। શક્ય હોય તો શબ્દ શું કામ વાપરો? આપણે કીધું ને કે આખાઈનો વર્ગ છે એ કોઈ દી ઋણ ન હોય, જો ઋણ હોય ને તો શક્ય નથી, નહીતર પછી શક્ય હોય તો એને પૂર્ણ વર્ગની રીતે આપણે જે રીતે અત્યારે ગણી છીએ એ રીતે એનો ઉકેલ મેળવવાનો। એમ પહેલો છે 2x² - 7x + 3 = 0। હવે આનું અંતિમ પદ આપણે શોધી લઈ, અંતિમ પદ બરાબર મધ્યમ પદ આખાઈનો વર્ગ છેદમાં 4 × પ્રથમ પદ। મધ્યમ પદ છે -7x આખાઈનો વર્ગ છેદમાં 4 × પ્રથમ પદ છે 2x² એટલે માઇનસ છે, પણ આખાઈનો વર્ગ કોઈ દી ઋણ ન હોય। જો માઇનસ એ છતાંય આખાઈનો વર્ગ હોય તો પ્લસ થઈ જાય ને, એટલે આપણે શબ્દ વાપરીએ છીએ કે કોઈ પણનો આખાઈનો વર્ગની કિંમત કોઈ દી ઋણ ન હોય, માઇનસ હોય તો એ પ્લસ થઈ જાય એમ। એટલે 49x² છેદમાં 4 × 8x² x² ગયા 49 ના છેદમાં 8। આ 49 ના છેદમાં 8 એ આપણને અંતિમ પદ મળ્યું, માટે 2x² - 7x પછી શું મૂકશું? 49 ના છેદમાં 8 એ ને અંતિમ પદ એ વત્તા ને ઓછા 2,
વત્તા કરીને 49/8 માઇનસ કરીને 49/8 પછી મૂકી પ્લસ 3 બરાબર 0 માટે હવે આ પહેલાં 3 પછી પૂર્ણવર્ગ છે તો એનું વર્ગમૂળ શું થાય? આપણે એનો આખાનો વર્ગ બનાવવો હોય તો પૂર્ણવર્ગ પદાવલી આપણે બનાવવી હોય તો ટૂંકમાં એના અવયવ શું છે તે બની જાય. આનું વર્ગમૂળ એટલે વર્ગમૂળમાં 2 અને એક્સ માઇનસ, તો માઇનસ આનું 49/7 અને 8 2 વર્ગમૂળ 2 કૌંસ પૂરો આખાઈનો વર્ગ આ માઇનસ બાયણે તો કૌંસમાં 49/8 વત્તા હોય તો કેવા 3 વર્ગમૂળ 2 એક્સ માઇનસ 7/2 વર્ગમૂળ 2 કૌંસ પૂરો આખાઈનો વર્ગ માઇનસ આનું આપી દઉં 8 3 24 એટલે 49માંથી 24 જાય તો 25 વધશે. 49માં 24 જાય તો 25/8 કૌંસ પૂરો બરાબર 0. જો અહીંયા માથે વર્ગ એમને નથી મૂકવાનો, અહીંયા વર્ગ નથી અત્યારે, એ ભૂલતા નહીં, ખાલી સાદુરૂપ જ આપવાનું. 8 3 24 49માં 24 જાય તો 25/8 બરાબર 0. હવે આ એમને રાખશું, આને આપણે આખાઈનો વર્ગ કરવો હોય તો એનું વર્ગમૂળ લઈને માથે વર્ગ મૂકશું. તો માટે વર્ગમૂળ 2x માઇનસ 7/2 વર્ગમૂળ 2 અખાઈનો વર્ગ માઇનસ આનું શું થઈ છે 25/5 અને 8 2 વર્ગમૂળ 2 કૌંસ પૂરાનો વર્ગ બરાબર 0. હવે બેયની માથે વર્ગ આવી ગયા, એકવાર વત્તા ને એકવાર ઓછા, માટે વર્ગમૂળ 2x માઇનસ 7/2 વર્ગમૂળ 2 અને એક વખત એની અહીં રે માઇનસ કરીને 5/2 વર્ગમૂળ 2 એક વખત વળી પાછા વર્ગમૂળ 2x પહેલું આખે આખું લખી જ નાખવાનું માઇનસ કરીને 7/2 વર્ગમૂળ 2 અને એકવાર અહીંયા માઇનસ કર્યા ને તો હવે એકવાર આને પ્લસમાં લઈ લ્યો, પ્લસ કરીને 5/2 વર્ગમૂળ 2 કૌંસ પૂરો. એકવાર વત્તા ને એકવાર ઓછા, જો બેયની માથે વર્ગ આવે ને માઇનસની નિશાની હોય તો જ બે ભેગા કરીને બેયના વર્ગમૂળને, એટલે માથે વર્ગ દબી દીધા તો બેયના વર્ગમૂળને એકવાર વત્તામાં ને એકવાર ઓછામાં, એટલે વર્ગ નીકળી ગયા. એકવાર વત્તા ને એકવાર ઓછા માટે હવે બે વર્ગમૂળ 2 લસા લઈ લ્યો બેયમાં છે ને, એ લસા લઈ લઈ તો જેને નીચે નથી એને ગુણશે, આને નહીં ગુણે, આ 7 અને 5 નહીં ગુણે. આ બે વર્ગમૂળ 2 લસા લ્યો એટલે કોને ગુણે? તો વર્ગમૂળ 2 એટલે 2 આખા 2 2 અને 2 આ 2 દુને 4x માઇનસ 7 - 5 છેદમાં 1 વખત 2 વર્ગમૂળ 2 કૌંસ પૂરો. એવી રીતે આનું થઈ છે 4x - 7 - 5 છેદમાં 2 વર્ગમૂળ 2 કૌંસ પૂરો. બરાબર 0 હે ને? બરાબર 0. આ અંતિમ પદ છે આપણું, એને અલગ કરી દઈ. માટે 4x - 7 - 5 એટલે -12 છેદમાં 2 વર્ગમૂળ 2 અને આનું 4x - 7 - 5 એટલે -2 છેદમાં 2 વર્ગમૂળ 2 કૌંસ પૂરો બરાબર 0. માટે આના બરાબર 0 ને આના બરાબર 0 મૂકી દઈ.
चार एक्स माइनस बार छेद में बे वर्गमूल बे बराबर जीरो अथवा चार एक्स माइनस बे छेद में बे वर्गमूल बे बराबर है जीरो माटे चार एक्स माइनस बार हवे आ छेद है अहीं गुणाय एटले जीरो थई जाय जीरो अथवा चार एक्स माइनस बे बराबर है जीरो माटे चार एक्स बराबर बार वत्ता थई छे आमां अथवा चार एक्स बराबर वत्ता बे माटे एक्स बराबर बारना छेदमां चार माटे एक्स बराबर त्रण अहीं अथवा एक्स बराबर बेना छेदमां चार माटे एक्स बराबर एकना छेदमां बे एकना छेदमां बे तो समीकरणना उकेल तन अने एक द्वितीयांश मळे त्रण अने एक द्वितीयांश आपेल समीकरणना बीज शुं मळे त्रण अने एक द्वितीयांश तो आ रीते द्विघात समीकरण बीज शक्य हो तो पूर्णवर्गनी रीते मेळवो तो आ दाखलो छे ए आपणे शक्य ज छे एटले आपणे बीज मळ्या जो अहींया आखाईनो वर्ग छे ए ऋण मळतो होय ने आखाईनो वर्ग छे ए पछी अहींया ए माइनस होय सांभळजो अहींया अंदर तो ओछे ओछे वत्ता थाय अहींया वत्ता थई जाय ए पाछा आखाईना वर्गने કરતા બનાવો એટલે વત્તાવાળું આમનું આવે એટલે પાછા માઇનસ થાય આખાઈનો વર્ગ જે તમે બનાવો એની કિંમત ઋણ થાય તો કહેવાનું કે એક્સની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે આખાઈનો વર્ગ જે રકમ હોય આખાઈનો વર્ગ ઋણ ન હોઈ શકે માટે આપેલ સમીકરણને વાસ્તવિક બીજ ન મળે તો કહી શકાય પણ આમાં તો આપણે મળે છે એટલે આપણે સોઈતા અને એ આપણને બીજ મળશે છેલ્લે લખી નાખવાનું સમીકરણના બીજ ત્રણ અને એક દ્વિતીયાંશ મળે ચાલો તો હવે આ રીતે દાખલા આપણે ગણશું જરૂર પડે તો પ્રેક્ટિસ વર્કમાંથી તમે વધારાના દાખલાનો પ્રેક્ટિસ કરજો આપણો લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરશું અસ્તું